એક જ સંતાન હોય એમણે કહ્યું મારે છ કાકા ને એક ફોઈ આટલા છ સાત બાળકોનો આટલો સુંદર રીતે એમના દાદીએ મોટો કર્યો સંસ્કારનું સિંચન કર્યું હવે એક બાળક હોય છે ને એ મોટું કરવું માતા પિતાને ભારે પડે છે ઘણી વાર માં જમાડે ત્યારે મોબાઈલ પકડાવી દે નહીં ગમે મારી વાત પણ મારે કહેવી જ છે અને જ્યારે માતા પિતાની વાત થતી હોય ત્યારે તો બાળ ઉછેરની વાત થવી જ જોઈએ જમતી વખતે બાળકને મોબાઈલ પકડાવી દે કે જટપતે જમી લે અને પછી જ્યારે ચૌદ પંદર વર્ષનું છોકરું જમતી વખતે મોબાઈલ લેને ત્યારે મમ્મી મમ્મીઓ કે ફોન મૂકી દે પણ ટેવ તો તમે જ પાડી આ નાનું હતું ત્યારે જમાડવા માટે તમે જ ટેવ પાડી હવે તમે ના પાડો છો કારણ કે તમને અચાનક રિઅલાઇઝ થયું છે કે આ બધું બદલી નાખવું છે તમે વિચાર કરો આપ તરફના જેટલા સૌરાષ્ટ્ર તરફના પટેલોને જેટલાને હું ઓળખું છું જે લોકો અમેરિકા ગયા કમાયા ખૂબ સુંદર જેમણે પોતાનો પરિવાર ત્યાં રોપ્યો એવું હું તો કહીશ એ બધાએ પાછા આવીને પોતાના મૂળમાં પાણી રેડ્યું છે દરેકે દરેક એના જુઓ આ તરફના બધા ગામો તમે જુઓ હું એનાના ઉદઘાટન પ્રસંગે આવેલી અને મને ખબર છે આ લેવા પટેલનું જ્યારે સંમેલન થાય છે ત્યારે તમને ખબર પડે કોઈની આઠ મોટેલ ને કોઈની પંદર મોટેલ ને કોઈની પાસે આટલા સબવે ને કોઈની પાસે આટલા ડંકીન અને બધાની વચ્ચે પીરસતા હોય એ બધાની વચ્ચે તમને કે બેન લાવો તમારો સામાન ઉપર લઈ જાઉં અને ત્યારે તમને ખબર પડે કે આ કોણ છે આ સહજતા અત્યારે પણ ઉદયભાઈ બોલતા હતા તો કેટલી સરળતા કઈ દંભ નહીં કઈ દેખાડો નહીં કશું એમને બતાવી નથી દેવું કઈ સાબિત નથી કરી દેવું મને એવું લાગે છે કે આ વિસ્તારના સંસ્કાર છે આ વિસ્તાર બારડોલી અને એની આસપાસના તમામ પટેલોને જેટલાને હું ઓળખું છું એ બધામાં મેં આ વસ્તુ જોઈ છે આ સહજતા આ સરળતા આ નમ્રતા આ નિખાલસતા અને એ ક્યાંથી આવે છે કૂવામાં હોય તો અવાડામાં આવે એમના મા બાપે આ જ શીખવ્યું છે અને માટે કદાચ માતા પિતાનું ઋણ અદા કરવું એ બહુ મોટી વાત છે કોણ છે મા બાપ આવો સવાલ થાય છે ને માટે ઋણ અદા કરવાનું એ તો બાયોલોજીકલ એક્સિડન્ટથી છોકરું થઈ ગયું હવે છોકરું ઉછેર્યું થયું તો મોટું તો કરવું પડે ને એમ થોડી છોડી દેવાય એવું ખરેખર આ જગતમાં છે વાર્તાઓ કીધી હોય રામાયણ મહાભારતની શ્લોક બોલાવતા શીખવ્યા હોય આજે પણ તમે જુઓ નાનું દોઢ વર્ષનું બાળક હોય એને ઘરમાં દાદા દાદી હોય ને તો એ ગાયત્રી મંત્ર શિવાય જે જે કરતા શીખે અને દાદા દાદી ઘરમાં ના હોય તો તમને ખબર પડે કે એ બાળકની ભાષા જ અંગ્રેજી થઈ જાય એને બીજી કોઈ ભાષા શીખવાની તૈયારી પણ ન હોય ને એના એને શીખવવાનો મા બાપ પાસે સમય પણ ન હોય પૈસા કમાવામાં આજના લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે પણ એવું ભૂલી ગયા છે કે પૈસા ક્યાં વાપરવા એ પણ શીખવવું પડશે માત્ર કમાતા નહીં શીખવવું પડે એ પૈસાને સાચે રસ્તે વાપરતા પણ શીખવવું પડશે અને આજે ઉદયભાઈ જે રીતે તમને સૌને એકત્ર કરીને આ વાત કહી રહ્યા છે જેટલા નાના બાળકો છે આઈ એમ સો સો શ્યોર એન્ડ સો હેપી કે એમનામાં આ સંસ્કાર આ વાત ઊંડી જશે એમને ખબર પડશે કે મા બાપને થેન્ક યુ કહેવું જોઈએ આ માતા પિતાને થેન્ક યુ કહેવાનો પ્રસંગ છે અને મને એવું લાગે છે કે આ રેર પ્રસંગ છે આપણે કોઈ દિવસ મમ્મી પપ્પાને થેન્ક યુ નથી કહેતા આપણને મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા જ્યારે બોલી નહોતા શકતા ત્યારે મા ભાષા સમજતી હતી તમે કાનમાં દુખે છે પેટમાં દુખે છે ભૂખ લાગી છે ઊંઘ નથી આવતી આ બધું હતું છોકરું તો રડે ખાલી મમ્મીને ખબર પડે કે કેમ રડે છે પપ્પા સાયકલ ચલાવતા શીખવે થોડી વાર પાછળ પકડી રાખે ને પછી છોડી દે ખરેખર આમ જ સંતાનને મોટું કરવામાં આવે છે થોડી વાર એનો હાથ પકડી રાખે ને પછી દુનિયાની સાથે સંઘર્ષ કરવા માટે છોડી દે પણ બચ્ચું ઘેર આવે ભલે ને ચાલીસ વર્ષનો દીકરો હોય ત્યારે પણ પિતા એને પૂછે ચોક્કસ કે બેટા દિવસ કેવો રહ્યો આજે આપણે બધા જ એટલા બધા બિઝી છીએ કે ઘરમાં રહેતા માતા પિતા સાથે વાત કરવાનો સમય મોટા ભાગના લોકો પાસે નથી મોડું થઈ જાય ઘરે આવે અને પિતા સિત્તેર પંચોતેર વર્ષના રાહ જોતા હોય ને એમ કે બેટા કેમ મોડું થયું તો કે મહેનત કરું છું કામ કરવા જાઉં છું ફરવા નથી જતો પણ બધાને મારે આ વાત કેવી છે નાના મોટા સૌને જે દિવસે કેમ મોડું થયું એવું પૂછનારી વ્યક્તિ નહીં હોય ને એ દિવસે બહુ યાદ આવશે કારણ કે ઘેર કોઈ છે છે ને એ બહુ મોટી વાત આ વાતની કલ્પના એટલા માટે નથી કે આપણી પાસે એ વ્યક્તિ છે કોઈ રાહ જુએ છે તો ઘરે આવવાનું મન થાય છે બહારથી જ તાળું ખોલવાનું હોય ને તો એ ઘર મકાન બની જાય ઘર રહે જ નહીં એ ઘર ઘર છે કારણ કે ત્યાં કોઈક એવું છે જે તમારા પાછા ફરવાની પ્રતીક્ષા કરે છે આ બહુ મોટી વાત છે અને ત્યાં સુધી નથી સમજાતી જ્યાં સુધી એ વ્યક્તિ આપણા જીવનમાંથી જતી ના રહે તમે વિચાર કરો કેટલા સુંદર પ્રસંગો છે સંસ્કાર અને અસંસ્કારના આપણા રામાયણના મહાભારતના આ કેવા પ્રસંગો આપણને શીખવે છે જ્યારે કૃષ્ણને મળવા જાય છે દુર્યોધન અને અર્જુન હવે યુદ્ધ થવાનું છે મદદ માગવા ગયા છે એક પગ પાસે બેઠો એક માથા પાસે બેઠો પગ પાસે અર્જુન બેઠો કારણ કે ખૂબ નમ્ર છે ભગવાનના પગ પાસે બેસાય દુર્યોધન માથા પાસે બેઠો કારણ કે અહંકારી છે ઈશ્વર જાગે છે અને પહેલાં પગ પાસે બેઠેલાને જુએ છે આ પણ બહુ સમજવાની વાત છે કે જે પગ પાસે બેઠું છે ને એ પહેલું દેખાય છે જે માથા પાઠે બેઠું છે એ પહેલું નથી દેખાતું તમે નીચા હશો તો પહેલાં દેખાશો અર્જુનને પૂછે છે કે એક તરફ હું ને બીજી તરફ મારી આખી સેના નારાયણી શું જોઈએ તમને હું શસ્ત્ર નહીં ઉપાડું ન્યાસ્તી શસ્ત્ર અયુધ્યમાન શસ્ત્ર નહીં ઉપાડું યુદ્ધ નહીં કરું બોલ તને શું જોઈએ છે અને ત્યારે અર્જુન કહે છે કે મને તો તમે જોઈએ મને સેનાનું કંઈ કામ નથી તમે શસ્ત્ર ઉપાડો ન ઉપાડો હમણાં ઉદયભાઈએ કહ્યું કે પપ્પા ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય છે પપ્પા કન્ફ્યુઝ થાય કે પપ્પા સંપૂર્ણપણે સજાગ હોય પપ્પા બેઠા છે અને આપણી વચ્ચે છે ને એ જ સમયે એમનું સન્માન કરવું ને એ બહુ મોટી વાત છે એમના ગયા પછી તકતીઓ મૂકાવો ને મંદિરોમાં દાન કરો ને એનાથી શું એમને શું ફરક પડે મને તો તમે જોઈએ અર્જુન કે છે અને તમે વિચાર કરો કે કૃષ્ણને માગીને એણે કેટલું મોટું કામ કરી નાખ્યું કે જ્યારે એ કન્ફ્યુઝ થયો જ્યારે એને એમ લાગ્યું કે મારાથી યુદ્ધ નહીં થાય મારા હાથમાંથી શસ્ત્રો છૂટી જાય છે મને પરસેવો થાય છે મને રોમાંચ નથી થતો હું ગભરાઈ ગયો છું ત્યારે એ જ કૃષ્ણ જે મિત્ર હતા એ ગુરુ થયા અને આખી ગીતા સંભળાવી કલાબેને ગીતામાં બહુ મોટું કામ કર્યું છે આપણે સૌ જાણીએ છીએ ગીતાને ઘર ઘર સુધી પહોંચાડવામાં એમનું બહુ જ મોટું યોગદાન છે સરળ કરી નાખીએ એમણે ગીતા આપણા સૌ માટે આપણે સૌ વાંચી શકીએ સમજી શકીએ એવી ગીતા અને ત્યારે ખરેખર આ વાત આપણે બધાએ સમજવાની છે કે ગીતા વાંચો કે ના વાંચો મહાભારત વાંચો કે ના વાંચો રામાયણ વાંચો કે ના વાંચો સવારે ઈશ્વરનો દીવો કરો કે ના કરો પણ નીકળતી વખતે માતા પિતા જો ઘરમાં હોય તો કહેજો કે નીકળું છું જલ્દી પાછો આવું છું અને પાછા આવીને એટલું કહેજો કે હું આવી ગયો છું અને તમે જ્યારે કહેશો ને કે હું આવી ગઈ છું કે આવી ગયો છું ત્યારે એમના ચહેરા પર જે રાહત હશે ને એની તમને કલ્પના નથી માં ખોળો આપે ને પિતા ધરતી ખૂંદતા શીખવે પિતા પહાડની ટોચ પર લઈ જાય મા ઝરણાની શીતળતા છે પિતા પ્રતિષ્ઠા છે મા પ્રેમ છે અને તમે વિચારો કે એમણે કીધું મારા પપ્પા વાઘ જેવા એમને કંઈ કહેવું હોય તો વિચાર કરવો પડે અમારા ઘરમાં પણ એવું હતું કે પપ્પાને કંઈ કહેવું હોય તો ત્રણ વાર વિચાર કરવો પડે પણ મમ્મીને કંઈ પણ કહેવાય મમ્મી સાથે લડાય મમ્મીને આગ્રહ કરાય મમ્મીને જે કહેવું એ કહેવાય કે ને પપ્પાને કહે ને અને મમ્મી મેસેન્જર પપ્પા અને મારી વચ્ચે દરેક વખતે મમ્મીને કહેવાનું કે તું કે અને મમ્મી એવું કે ના 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 મને વળશે પણ તને નહીં વડે તું કે મમ્મીનું માથું ખવાય મમ્મીથી રીસાઈ જવાય મમ્મી ચોરી છૂપી તમને પૈસા પણ આપે મમ્મી ચોરી છૂપી તમને જવા પણ દે મમ્મી તમારી સિક્રેટ પાર્ટનર તમે મમ્મી સાથે સિક્રેટ શેર કરી શકો અને કોઈને ના કે એવી તમને ખાતરી હોય આ અદ્ભુત સંબંધો આપણા કેટલા વર્ષોના કેટલા સમયથી છે આજે હવે બધી મમ્મીઓને યંગ દેખાવ છે અને એમાં જો કોઈ એમ કે તમે તો તમારી દીકરીની મોટી બહેન જેવા લાગો છો તો મમ્મી ખુશ ખુશ થઈ જાય એકચ્યુઅલી મોટી બેન તો છે જ એની પાસે એની પાસે મમ્મી એક જ છે અને મમ્મી જ રહેજો મોટી બેન ના થતા કારણ કે એની પાસે આખા જગતમાં એક જ માં છે અને માએ માં જ રહેવાનું છે આપણે બધા અચાનક છોકરાઓના દોસ્ત થવા માંડ્યા છીએ આપણને બધાને એમ થઈ ગયું છે કે છોકરાઓની સાથે ફ્રેન્ડશીપ કરવાની છોકરાઓને બધું આપણે જેમ કરવું એમ કરવા દેવાનું આ તો પશ્ચિમનું કલ્ચર છે આપણું નથી આપણે ત્યાં તો પિતા છે ને એની એ વડ છે અને પિતાના વડની છાયામાં તમે ભલે આરામ કરો ભલે એની છાયામાં તમે નિરાંતે ઊભા રહો એનો છાંયડો લો પણ એની સાથે સાથે તમારે એ વડની જે વડવાઈઓ આગળ વધશે અને વેલા થશે અને એમાં જે બીજી વડવાઈમાંથી ત્રીજો ચોથો પાંચમો વડ થશે એ પણ સાથે સિંચતા જવાનું છે પશ્ચિમમાંથી આવ્યું છોકરીઓ પેન્ટ પહેરે હવે લાગે છે નવી છોકરીઓને કે સિગરેટ પીવી અમુક રીતે અંગ્રેજીમાં બોલવું ફેન્સી થઈ જવું ત્યારે મને એક સવાલ ખરેખર એવો થાય છે કે માતા પિતા મિત્રો થઈ જશે તો માતા પિતા જ નહીં રહે મિત્રો તો એની પાસે બહુ છે માતા પિતા એક જ છે એટલે મિત્ર નહીં થતા મિત્ર જેવા માતા પિતા થજો પણ માતા પિતા તો રહેજો જ તમારો ડર તો લાગવો જ જોઈએ કોઈ પણ મા બાપ એમ કે મારા છોકરાઓને મારો ડર નથી તો એ અફસોસ થવા જેવી વાત છે ખુશ થવા જેવી વાત નથી હમણાં થોડા વખત પહેલા એક કાર્યક્રમમાં હું આવી રીતે બેઠેલી મારી પાછળ એક યુગલ બેઠેલું એનું છોકરું એટલું બધું તોફાન કરે એટલે મેં એમને કહ્યું મેં એકદમ બેન સેજ કંટ્રોલ કરો આ ભાઈ બોલે છે સ્ટેજ ઉપરથી ખરાબ લાગે તો એ કે તો કોઈનું માનતો જ નથી એટલે મેં બેનને કહ્યું મેં એકદમ આ ગર્વની વાત નથી આજે કોઈનું નથી માનતો કાલ તમારું નહીં માને આપણે બધા જ એવું માની બેઠા છીએ કે છોકરાઓને છૂટ આપવી ઇન્ટેલિજન્ટ છોકરાઓ ગમે તેમ બોલે ગમે તેમ વર્તે એ બહુ સારું કહેવાય મમ્મીઓ પણ શીખવે એ કોઈને મારે તો એમ કે એ તો પછી મારી જ દે છે ના એને પોઝિટિવ સજેશન આપો આપણા વડીલો આપણને આપતા કે એ તો બધા સાથે શેર કરે છે એ તો બધાને આપે છે એ તો બહુ જ ડાયો છે તો તમને સમજાય કે આ પોઝિટિવ સજેશન છે એ ડાયો છે એ આપે છે એ મારતો નથી એ બેનનું ધ્યાન રાખે છે નાના ભાઈ બેનને સાચવે છે આ પોઝિટિવ સજેશન છે આપણે શું કહીએ છીએ એ તો કોઈનું માનતો જ નથી એ તો કોઈને ગાંઠતો જ નથી એ તો ફટ દઈને જવાબ આપી દે એ તો ફટ દઈને હાથ ઉપાડે એને એમ થાય છે કે હું જે કરું છું એ બરાબર કરું છું આ મારા મા બાપ મને એન્ડોર્સ કરે છે કે બરાબર છે માર તું તારે એ માતા પિતા જેમણે આપણને સૌને મને અહીંયા ઊભી રહેતી કરી ઉદયભાઈને આ વિચાર આપ્યો કે માતા પિતાનું ઋણ અદા કરવું જોઈએ તમે વિચાર કરો હવે એ પેઢી આખી સત્યની પેઢી નિષ્ઠાની પેઢી એમણે કહ્યું દયારામ ભાઈએ કે થશે એ થશે કોઈને ખોટી જોબ નહીં મળે પ્રામાણિકતાની પેઢી સત્યની પેઢી કોઈ પણ પ્રકારની લાગવગ નહીં ચલાવવાની સગો દીકરો હરિલાલ ગાંધીજીનો એને સ્કોલરશિપ મળતી હતી તો પણ ગાંધીજીએ એમ કહ્યું કે હરિલાલને સ્કોલરશિપ આપશો તો લોકોને એમ થશે કે ગાંધીનો દીકરો છે એટલે એને સ્કોલરશિપ આપી અને જેમાંથી ગાંધીજી અને હરિલાલને એકબીજા સાથે મંદૂક થયા એની ચિંતા કર્યા વગર એમણે એમ કહ્યું કે ના મારી પ્રામાણિકતા પહેલી બાકીનું બધું પછી એ પેઢી એ નિષ્ઠાની પેઢી એ પ્રામાણિકતાની પેઢી એ સત્યની પેઢી એ નમ્રતાની પેઢી તમને ખબર જ ન પડે કે આ માણસ કોણ છે શું ભણેલો છે ક્યાંથી આવે છે તમે વિચાર કરો કે આદવ ખૂનતું બચ્ચું ભણવા જાય અને દાદા ખભે બેસાડીને પાછો લઈ આવે આમાંથી કેટલા નવી પેઢીના છોકરાઓ દાદાના ખભે બેઠા છે એમને કલ્પના જ નથી કે આટલો બધો દાદાજીનો પ્રેમ શું છે હમણાં એક બહુ સુંદર ફિલ્મ છે તમે જોજો શાસ્ત્રી વિરુદ્ધ શાસ્ત્રી એક દાદા છે એણે ત્રણ મહિનાનું બાળક લાવીને એને સાત વર્ષનું કર્યું છે અને એના મા બાપ એને પાછું લેવા આવે છે અને દાદા કોર્ટમાં કેસ કરે છે કે મારે ગાર્ડિયનશીપ નથી આપવી એના સગ્ગા મા બાપને મારે છોકરું નથી આપવું કારણ કે એના મા બાપ પાસે સમય જ નથી એ માતા પિતા જેમણે આપણને પુષ્કળ સમય આપ્યો છે ઘરમાં વસ્તુઓ નહીં હોય પણ સમયની કોઈ દિવસ કમી નહોતી સૌને વહેંચતા શીખવ્યું મને એવું યાદ છે કે અમારું ઘર એક નાની હોસ્ટેલ જેવું હતું મારા મામાનો દીકરો ભણે બીજા ભણે બધા આવે જાય રાતે પથારીમાં કોક સૂતું હોય સવારે પથારીમાંથી કોક બીજું જ ઉઠે એવું અમારું ઘર બધા જ ભાઈ બહેનો બધા કઝીન્સ બધા આવે જાય હવે હું વિચારું છું તો મને સમજાય છે કે આજની પેઢીના છોકરાઓને ફર્સ્ટ કઝીન ખબર નથી સગ્ગા મામાના દીકરાથી આગળ સંબંધ જ ખબર નથી એની આગળ એ છોકરા જતા જ નથી કારણ કે હવે બધી દુનિયા જ નાની થઈ ગઈ છે અને આપણને લાગે છે કે ગ્લોબલી દુનિયા નાની થઈ ગઈ દુનિયા નાની નથી થઈ મન નાના થઈ ગયા છે આપણે બધા જ આપણા મન નાના થઈ ગયા છે મમ્મી પણ સેન્ડવિચ પેક કરીને આપે ને તો બચ્ચાને કહે કે તને ભાવતું બનાવ્યું છે કોઈને આપતો નહીં તું જ ખાજે અને આપણી એમણે કીધું ને અમારા ઘરમાં કોઈ દિવસ ફ્રીજ કોઈ લોક કરતું નહોતું અવર જવર જેને જે જોઈએ લઈ જાય હું સિંગલ ચાઇલ્ડ મારે ભાઈ બહેન નથી અને મારા પરિવારમાં જ્યાં હું પરણીને ગઈ ત્યાં સાર્વજનિક ઘર બે બારણા દરેક રૂમને કોઈ બી આવે કોઈ બી જતું રહે તમે ઇસ્ત્રી કરીને પંજાબી મૂક્યું હોય પેરીન કોક જતું રહે સ્કૂટર ની બધી ચાવીઓ લટકતી હોય કોઈ બી એક ચાવી ઉપાડી ને જતા રે તમારું ઓફિસ જવું હોય મારું સ્કૂટર ક્યાં તો કે તો લઈ ગયો કૌશલ ઘરમાં શાક બન્યું હોય ઉપર થી કોઈ આવે શાક કાઢી લે તાસળા ઉપર ઢાંકીને જતા રહે અને તમને ક્યારે ખબર પડે જ્યારે તમે તાસળું ખોલો કે અંદર હવે શાક જ નથી તમે જમવા બેસો ત્યારે ખબર પડે કે અંદર કઈ નથી ચાર ભાઈઓ બે બહેનો એમના બાળકો એવા પરિવારમાં હું સાવ ત્રણ જણમાંથી ગઈ અને મને પહેલી વાર સમજાયું કે સાર્વજનિક આવું સંયુક્ત કુટુંબ એટલે શું પણ સાથે સાથે મને એ પણ સમજાયું કે મારો દીકરો એક જ છે પણ એને જે સંસ્કાર મળ્યા એને જે ઉછેર મળ્યો એટલા માટે મળ્યો કારણ કે આ સંયુક્ત કુટુંબ હતું એ સિંગલ ચાઇલ્ડ રહ્યો જ નથી એને ખબર જ નથી કે એકલા ખવાય એકલા કરાય મમરા ઢોળ્યા હોય બધા છોકરાઓએ તો મારા સાસુ એવું કે ચાલો બેન ઝાડુ વાળે અને ભાઈ પોતું કરે એટલે મારા નણંદની દીકરી ઝાડુ વાળે પાછળ મારો દીકરો પોતું કરે કોરોનામાં અમને જરાય તકલીફ નથી પડી કારણ કે એની ટ્રેનિંગ જ દાદા દાદીએ કરી મમ્મી કામ કરતી હોય તો બેસી નહીં રહેવાનું ચલો ઊભા થાવ આ દાદા દાદીની ટ્રેનિંગ આપણે તો રહેવા દે બેટા રહેવા દે બેટા દાદા દાદી જે શીખવે છે એ હું માનું છું મા બાપ કદી શીખવી શકતા નથી કારણ કે એમની પાસે વર્ષોનો અનુભવ છે અને હું મારા દીકરાને મૂકીને જાઉં તો ત્રણ વર્ષનો હતો ત્યારે દુબઈથી મને એક ઓફર આવેલી એક કામની તો મેં મારા સાસુને કહ્યું મેં કું મમ્મી આ ત્રણ વર્ષનો તમે કીધું રાખશો ત્યારે મારા સાસુએ જે કહ્યું ને હું માનું છું દરેક વહુએ સમજવા જેવું વાક્ય છે મારા સાસુ એમ કહ્યું કે મેં એના બાપને ઉછેર્યો છે તો તારા છોકરાને નહીં રાખો આ આપણે બધા શીખવાનું છે મમ્મી ઘણી વાર હું જોઉં છું કે આ ટ્રેનમાં ને એવી રીતે મારી સાથે કોઈ હોય પછી મમ્મી દાદી વાર્તા કે બેટા એક તો પોપટ એટલે તરત વહુ નવા જમાનાની હોય કે મમ્મી પોપટ નહીં કહેવાનું પેરેટ કહેવાનું એની સ્કૂલમાં એવું શીખવાડે છે પેરેટ કહેવાનું છોકરું ગુંચવાઈ જાય કે પોપટ છે કે પેરેટ છે ઘડીકમાં લોકો આને પોપટ કે છે ઘડીકમાં પેરેટ કે છે સવાર દાદી મંદિર લઈ જાય કે બેટા ગાય છે જે જે કરો સાંજે મમ્મી લઈ જાય કે જો બેટા કાવો હવે ગુંચવાડો પેલાના મગજમાં વાયરિંગ ખોટું થઈ ગયું કે આ ગાવ છે કે ગાય છે ઘડીકમાં આમ કહે છે ઘડીકમાં આમ કે છે આપણે બધાએ જ આ સમજવાનું છે આપણી ભાષા આપણું ભોજન આપણા સંસ્કાર આપણા ભાવ આપણા વિચાર તમે વિચાર કરો કે આજથી સદીઓ પહેલા કંઈક ઉડતું તું પુષ્પક વિમાન લઈને જો આવ્યો તો એનો અર્થ એમ હતો કે કંઈ ઉડતું તું આપણી પાસે યંત્ર હતું એવું મેન્શન છે એનો અર્થ એમ થયો કે દેર વોઝ સમથિંગ વિચ વોઝ ફ્લાઇંગ દેર વોઝ સમથિંગ વિચ વોઝ ફ્લાઈંગ એઝ એન એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જેની અંદર માણસ બેસી શકતો હતો સૂર્યનું અંતર કેટલું છે એ હનુમાન ચાલીસામાં લખ્યું છે

એક સત્યકામ નામનો નાનકડો બાળક એનું નામ નથી પાડ્યું હજી એ બાળક જાય છે ગૌતમ ઋષિ પાસે અને કહે છે મને શિક્ષણ આપો ગુરુદેવ મારી મા મને લઈને આવી છે તો ગુરુદેવ પૂછે છે કે તારું નામ શું તારું કુળ કયું તો કે મારું નામ હજી પાડ્યું નથી અને મારું કુળ ખબર નથી કારણ કે મારી મા તો દાસી હતી અને અનેક લોકોએ મારી માનો ઉપભોગ કર્યો એટલે હું કોનું સંતાન છું એ જ મારી માને નથી ખબર તો ગુરુ પૂછે છે ગૌતમ ઋષિ કે મને એક બીજી વાત કહે કે તને આવું કહેવાનું કોણે શીખવ્યું અને છોકરો કે છે કે મને મારી માએ કહ્યું કે જે છે એ સત્ય કહે છે અને ત્યારે એનું નામ પાડે છે સત્યકામ અને એને કહે છે કે તારા પિતાના નામની જરૂરત જ નથી તારું નામ સત્યકામ જાબાલા છે તારી બાચલ તારી માનું નામ લખાશે સંજય લીલા ભણસાલી તો આજે લખે છે આપણે ત્યાં સદીઓ પહેલા માનું નામ લખાયું એ આપણો દેશ છે અને એ દેશના સંસ્કાર છે ઉદયભાઈના કે પોતાના માતા પિતાનું આજે ઋણ અદા કરે છે તમે વિચાર કરો એક ગ્લાસ પાણી માટે માં તરસે છે જેણે દૂધ પીવડાવીને ઉછેર્યા એ માને એક ગ્લાસ પાણી આપવાનું હોય તો લોકોને આળસ આવે છે બાય રાખી લે મા કંઈ સેવા માટે તમને નથી બોલાવતી એ તો એમ કે છે કે દસ મિનિટ મારી પાસે બેસ તમે ના હતા ત્યારે કેટલી બધી વાર્તાઓ કેટલી બધી વાતો કેટલું બધું તમારી માએ કર્યું છે એ જ માને દસ મિનિટ ચોવીસ કલાકમાંથી દસ મિનિટ આપણે નથી આપી શકતા કેમ તો કે પૈસા કમાવામાં બિઝી છીએ અને પૈસા કમાઈને શું કરવાનું તો કે અહીંયા જ મૂકીને જતા રહેવાનું આમાંથી એક રૂપિયો પણ ભેગો તો જવાનો નથી એક શેઠ હતા એ શેઠ કોઈ દિવસ સત્સંગમાં ના જાય એમણે કહ્યું ને મને ભગવાનમાં વિશ્વાસ નથી શેઠ ને સંતોમાં વિશ્વાસ નથી કોઈ દિવસ સંતોની ત્યાં જાય નહીં સત્સંગમાં જાય નહીં કોઈ પ્રાર્થના કરે નહીં કોઈ ધર્મસભામાં જાય નહીં એકવાર પત્નીએ બહુ આગ્રહ કર્યો કે ચલો ને એવું શું કરો છો આજે તો આવો એટલે આવ્યા બેઠા તો ત્યાં આગળ સત્સંગમાં જે મહારાજ હતા એમણે કહ્યું કે આ બધા પૈસા અહીંયા જ રહી જવાના છે એક કે પૈસો લઈ નહીં જઈ શકો શેઠને ટેન્શન થઈ ગયું કે અરે આટલું બધું કમાઈને અહીંયા મૂકીને જતા રહેવાનું એટલે એમણે તો ચારે બાજુ તપાસ કરવા માંડી કે કોઈ છે એવું જે લઈ જવામાં મદદ કરે જાદુગર સંતો મહંતો પૂજારીઓ બધાને કે કોઈ મને મદદ કરે બધા કે ના ભાઈ લઈ તો ના જવાય ત્યાં એમનો એક ફ્રેન્ડ ગામડેથી આવ્યો અને કે તારું આટલું બધું વજન કેમ ઉતરી ગયું છે શું થઈ ગયું તો કે મને યાર બહુ ટેન્શન થઈ ગયું છે કે શેનું તો કે આ બધા પૈસા મૂકીને જતા રહેવું પડશે મને કીધું કે લઈ નહીં જવાય પેલા ગામડેથી આવેલો સાદો માણસ એણે કીધું કે લઈ જવાય ને તને કોને કીધું ના લઈ જવાય તો કે અરે મને તો બધા ના પાડે છે તો કે ના ના હું તને કહું છું લઈ જવાય તો કે કેવી રીતે લઈ જવાય તું કે તો કે જો તું અહીંથી અમેરિકા જાય તો ભારતના રૂપિયા ચાલે તો કે ના ચાલે શું કરવું પડે તો કે કન્વર્ટ કરવા પડે ડોલરમાં તો બરાબર ઇંગ્લેન્ડ જાય તો તો કે પાઉન્ડમાં કન્વર્ટ કરવા પડે ત્યાં ડોલર ચાલે તો કે ના ચાલે અને ચાઇના જાય તો કે તો યનમાં કન્વર્ટ કરવા પડે ત્યાં પાઉન્ડ ચાલે તો કે ના ચાલે એનો અર્થ એમ થયો કે તું જે દેશમાં જ્યાં જાય ત્યાં એના પૈસા તારે કન્વર્ટ કરવા પડે તો કે હા તો કે સ્વર્ગમાં પણ કન્વર્ઝન થાય છે શેનું દાનનું સ્નેહનું પુણ્યનું પ્રેમનું પ્રામાણિકતાનું સત્યનું એમાં ઇન્વેસ્ટ કરો ઉપર મળી જશે આપણે બધા આ નથી કરી શકતા માટે આપણને મૃત્યુનો ભય લાગે છે જે દિલથી જીવ્યા હોય ને એને મરવાની બીક ના લાગે જેને મરવાની બહુ બીક લાગે ને એ દરેક માણસ પાસેથી એટલું સમજી લેજો કે એને જિંદગી માણી જ નથી ફૂલેસ્ટ જીવ્યા હોય ને એને ભય જ ના હોય કે મેં તો જે કરવાનું હતું એ બધું કરી લીધું હવે જવાનો ટાઈમ થઈ ગયો ચાલો પેકિંગ કરો હવે તમે અમેરિકાથી અહીંયા આવો તમે નક્કી જ કરીને આવ્યા છો રિટર્ન ટિકિટ લઈને આવ્યા છો પાછા જવાના જ છો આવ્યા એ દિવસે બહુ મજા કરી એના પછીના એ બહુ મજા કરી પછી જવાના દિવસ નજીક આવતા જાય તો તમે બેગમાં બધી વસ્તુઓ મૂકવા માંડો શોપિંગ કરવા માંડો વડાનો લોટ લઈ આવો ચોખાનો લોટ લઈ આવો બધું પેકિંગ ખાખરા બધા અહીંથી જાય ને આ લોકો બહુ હું તો અમેરિકા જાઉં મારી બેનને ત્યાં શું લાવું તો કે ખાખરા લાવજે દસ કિલો ખાખરા મારી બેગમાં હોય એ નથી મળતા બાકી બધું મળી જાય છે તો એ બધું પેકિંગ તમે કરો એમ આ સ્નેહનું પ્રામાણિકતાનું પ્રેમનું વાલનું ઋણ અદા કરવાનું પેકિંગ છે કરવા માંડો પાછા જવાની ટિકિટ કન્ફર્મ થઈ જાય ને એ પહેલાં જેને જેને જેનું જેનું આપવાનું છે ને એને આપવા માંડો એ બહુ મોટી વાત છે નહીં તો સાથે લઈ જવાનું અને ફરી આવવાનું ને ફરી ચૂકવવાનું તમે જતા રહો ને તમને એમ થાય કે અરે યાર પેલાના પૈસા રહી ગયા પછી કેવી રીતે મોકલવાના અહીંયા કોકને ફોન કરવાનો કે અરે ભાઈ આપી આવજો પેલા બ્લાઉઝના પૈસા આપવાના બાકી રહી ગયા આ બાકી રહી ગયું આ બધું બાકી એટલા માટે રહી જાય છે કારણ કે આપણને એમ છે કે આપણી પાસે બહુ સમય છે સત્ય એ છે કે આપણી કોઈ પાસે સમય નથી દરેક દિવસને એવી રીતે જીવો જાણે છેલ્લો દિવસ હોય તો હું માનું છું કે જિંદગી બહુ રસપ્રદ બની જશે આવતીકાલે કોઈને કંઈ આપવાનું બાકી નથી એમ માનીને જીવો મને બહુ ગમ્યું ઉદયભાઈ ની આ વાતને હું બહુ પ્રશંસા એટલા માટે કરું છું કે માતા પિતા જાય ને એ પછી મેં બહુ લોકોને જોયા છે ગીતા બેસાડે ને આ કરે ને ગરુડ પુરાણ બેસાડે ને બ્રાહ્મણને ધોતિયા આપે ને સજ્યા ભરેન અને મને ઘણી વાર આવે કે પપ્પાને એમ કે ફલાણું બહુ ભાવતું તો સજિયામાં મૂકો બધું બ્રાહ્મણ લઈ જાય પપ્પા સુધી નથી પહોંચવાનું પપ્પા તો હમણાં અહીંયા છે એમને શું ભાવે છે પૂછી લો અને ખવડાવો કારણ કે એ અત્યારે છે એ આનંદથી બે વડા પણ ખાય કે બે ઢોકળા પણ ખાય કે એક પૂરણપોળી પણ ખાય તો એમને સંતોષ થવાનો છે જે સજ્જા ભરવાથી નહીં થાય હું પણ નથી માનતી મેં મારા માતા પિતાનું બેસણું નથી કર્યું બંનેનું નથી કર્યું કારણ કે મારા પિતા તો માનતા જ નહોતા કે કોઈ બેસણું હોઈ શકે કારણ કે બેસણામાં જે આવે છે ને એટલા માટે નથી આવતા કે મરી ગયા એના માટેનું દુઃખ છે એ એટલા માટે આવે છે કે જીવતા છે એને નોંધી લે કે આવ્યા તા એ જોઈ લે કે આવ્યા હતા ભાઈ લખી લેજો આમણે નમસ્તે કરેલું અને રહી ના જાય એટલે બધા આગળ આવે ઓળખતા એના હોય એને ફૂલ ચડાવે મને જોઈ લેજો સ્ટેજ પર બેઠા હોય બધા નોંધાવી દે કે હું આવી ગયું બધા સફેદ કપડાં પહેરીને આવે બેસણામાં ખરેખર દુઃખ થયું છે ખરે હું તો પૂછું છું ખરેખર તમે ઓળખતા ના હો એ માણસને હમણાં થોડા વખત પહેલા કોઈકના મૃત્યુ પર્યંત એક સમારંભ જેવું નાનું કરેલું એમાં મારે બોલવાનું હતું બહુ ઇન્ટરેસ્ટિંગ આ કિસ્સો છે મારે ખરેખર શેર કરવો છે એક ભાઈ ફોટા લઈને ફોટો લઈને આવ્યા પપ્પાનો નામ મૂક્યો ત્રણ ભાઈ બીજો ભાઈ મોટો ફોટો લઈ ગોલ્ડન ફ્રેમ લઈને આવ્યો હવે કાઢે નાખો કે ઓડિયન્સ બેઠું છે સમારંભમાં ને અહીંયા બે ભાઈઓ લડે છે ફોટો કયો મૂકવો એ વિશે એટલે સમારંભ તો ઘેર રહી ગયો અને અહીંયા તમાશો થઈ ગયો ફોટો કયો મૂકવો એ વિશે ઝઘડો છે કે મોટો ફોટો મૂકો ગોલ્ડન ફ્રેમનો હું લાવ્યો છું પપ્પાની મોટી ફ્રેમ મૂકવાની પેલો કે ના મેં કરાવી છે આખી જિંદગી તો મેં રાખ્યા ફોટો મારો મૂકશું પિતા જોઈને ખુશ થતા હશે એવું તમે માનો છો ગમે એટલો મોટો સમારંભ કરો સ્ટેજ ઉપર બે ભાઈઓ લડે એ જોઈને પિતાને આનંદ થાય પિતાને તો એવો આનંદ થાય કે ભાઈઓ એકમેકનો હાથ પકડે ઊંફ આપે સાથે રહે જરૂર પડે એકબીજાની મદદ કરે તો પિતાના આત્માને તૃપ્તિ થાય તો પિતાના આત્માને શાંતિ થાય તો પિતા સદગતિએ જાય આપણે ત્યાં સદગતિ શબ્દ વાપરે છે સદગતિ શું છે સાચી ગતિ સારી ગતિ આત્માની સારી ગતિ ક્યારે થાય જ્યારે આત્મા અહીંયા હોય ત્યારે જ સંતુષ્ટ હોય તમે કોઈ સાધન લઈ આવો બધા તો અમેરિકા રોજ છો નવું સાધન કઈ લઈ આવો વેક્યુમ કઈ જ્યુસર કઈ મિક્સર એની જોડે મેન્યુઅલ આવે રાઇટ હા કે ના એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે સાધન પ્લગ ઇન કરો થઈને બધું ઉડી જાય પછી મેન્યુઅલ વાંચો એનો કોઈ અર્થ છે હા કે ના તો ગીતા આપણે ક્યારે વાંચીએ છીએ માણસ ટાટા થઈ જાય પછી ખરેખર તો ગીતા જીવતે વાંચીએ એમણે આ જ ગીતા છે માતા પિતાના ચરણમાં જ ગીતા છે હું એક જ સંતાન છું મારા પિતાને કેન્સર થયું અત્યંત પ્રામાણિક એક પણ પૈસો ન જીવનમાં ખાધેલો ન બચાવેલો આવીને એમણે કહ્યું કે મારા ખાતામાં ત્રણ લાખ રૂપિયા છે તમારે જે કરવું હોય દવા કરવી હોય તો કરો નહીં તો કંઈ વાંધો નહીં એમ થોડી છોડી દેવાય છ મહિના હું મારું ઘર છોડીને એમની સાથે રહી મને બહુ સંતોષ છે કે એમ એમને ફૂલ સમય આપ્યો એ પછી ઘણા લોકો કહે તમારા મમ્મી તમારી સાથે રહે છે ત્યારે હું હંમેશા કહેતી કે ના હું મારી મમ્મીની સાથે રહું છું મારી મમ્મી મારી સાથે નથી રહેતી ઘરની માલિક એ જ છે અને હું ચાલીસેક વર્ષની હોય પિસ્તાલીસ વર્ષની ત્યારે પણ મારી મા મને એવું કહે કે તારામાં કોઈ વેતા નથી આ પ્લેટફોર્મ પર ડાઘા છે અને ત્યારે ખરેખર તમને એક સવાલ એવો થાય કે મા આખી જિંદગી માં જ રહે દીકરી આવડી જ હોય ટીનેજર એ ગમે એટલી મોટી થઈ જાય તમે ભલે મારા માટે તાળીઓ પાડો પણ મારી મમ્મીને પૂછો તો એ તમને કે કશું આવડતું નથી કારણ કે એને માટે હું હજી શીખું જ છું એને માટે હજી હું બચ્ચું જ છું એને માટે હું હજી નાની જ છું પાણીની બાટલી લીધી હું ગાડીમાં બેસતી હોય ત્યારે કાય એમ પૂછે એને ખબર છે હું બહુ પાણી પીવું પાણીની બોટલ લીધી પચાસ વર્ષની જુઓ હું બોટલ લઈને જ જઈશ ભાઈ મને ખબર છે કે મને પાણી જોઈશે પણ ના એ માં છે બે વાગે બી હું રાત્રે આવું સેવન્ટી નાઇન ઇયર્સ ની માંડ માંડ ઊભી થઈ શકે કઈ ખાધું નહીં તો તને ગરમ ગરમ પૌવા કરી આપું આ માં છે અને હું જ્યાં હોઉં ત્યાંથી રાત્રે ને રાત્રે પાછી આવું ક્યાંય રાત રોકાવું નહીં કારણ કે મને ખબર છે કે હું ઘેર આવીને જ્યાં સુધી એને કહીશ નહીં કે હું આવી ગઈ ત્યાં સુધી એ સુશે નહીં છે અને હવે ખૂટે છે એ વખતે આપણે કહીએ તાર જમી લેવું જોઈએ ને તને કીધું તો છે તું જા ને ભાઈ હું આવી જઈશ મારી રીતે હવે એમ થાય છે કે અરે યાર જે નહોતી સુતી ને બે બહુ મિસ કરું છું કારણ કે નથી એ છે ને ત્યાં સુધી ઉદયભાઈએ જે કર્યું છે ને એ ખરેખર ઉદયભાઈ વંદનીય છે કે માતા પિતાના જીવતા એમની હાજરીમાં એમને જે પોતાનો પ્રેમ ઋણ આદર્શને અભિવ્યક્ત કરી દીધો થેન્ક યુ કહી દીધું આજે આવી તક બધાને નથી મળતી મા બાપને થેન્ક યુ કહેવાની એમના ગયા પછી તમને એમ થાય કરે મારે આમ કહેવું હતું મારે આમ કરવું હતું મારે આ કરવું હતું પપ્પાની સાથે આમ કરવું હતું મમ્મીની સાથે એ તું ગયા હવે શું આ છે ત્યાં સુધી જે કર્યું છે ને એનું જ મહત્ત્વ છે બહુ મોટી વાત છે ઉદયભાઈ હું માત્ર તમારી આ ભાવનાને કારણે અહીં સુધી આવી હું ના પાડવાની હતી કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે મારી બહેન આવી છે અમેરિકાથી અને મારે ઘરે એટલા બધા મહેમાન છે પણ છતાંય હું આવી કારણ કે હું મારા માતા પિતા માટે આ નથી કરી શકી તમે કર્યું છે બહુ જ આદરથી તમને બે હાથ જોડીને કહું છું કે તમે આ કર્યું ને એ થેન્ક યુ બહુ નવી પેઢીના છોકરાઓ આમાંથી શીખશે કે માતા પિતા સાથે આટલો આદર તો રાખવાનો માતા પિતાએ જે કર્યું છે એને માટે થેન્ક યુ કહેવાનું એ તો કરે ને જન્મ આપ્યો છે તો મોટા કરે એવું આજના છોકરા કહે છે બધા મા બાપ મોટા નથી કરતા મોટા તો આપણે આપણી મેળે થઈએ છીએ મારી મમ્મી મને એવું કહેતી કે તું કંઈ તારા તને એવું લાગે છે કે તું ખાઈ પીને મોટી થાય છે ના બેટા તું મારા વાલથી મોટી થાય છે આજે વિચારું છું તો સમજાય છે કે ખરી વાત છે ખવડાવે પીવડાવે તો કોઈ બી લોજમાં ભાડું બંધાવી દો વીસી તોય ટિફિન આપી જાય પણ મમ્મી જે જમાડે ગરમ ગરમ રોટલી બે જ રોટલી ખાઈએ પણ એનો સંતોષ કેટલો હોય આજે યાદ કરે ઉદયભાઈ તો એમને એમણે કીધું ને મારા ઘરમાં કોઈ દિવસ ફ્રીજ લોક નથી થયું મારા ઘરમાં કોઈ દિવસ પીવી જોવા માટે કોઈને ના નથી પાડી એ કયા માતા પિતા હશે કે જેણે આવા સંતાનને ઉછેર્યું છે પૂરા આદરથી નારણભાઈ અને સવિતાબેનને પણ હું પ્રણામ કરું છું કે એમણે આવા સંતાનને જન્મ આપ્યો ને ઉછેર્યો બાકીના પણ બધા ભાઈઓ જેમણે આ સ્નેહ અને આદરથી આ કાર્યક્રમમાં આ ઉલટથી વહલથી ભાગ લીધો તારકભાઈ અને ઘણીવાર છે ને મેં એવું પણ જોયું છે કે દીકરાને તો બધું બહુ કરવું હોય પણ ઘણીવાર વહુઓ વિચિત્ર હોય દીકરો તો બિચારો બહુ પ્રેમ કરતો હોય બહુ કરવા માંગતો હોય પણ બહુ આડી પડે કઈ કામ નથી એ બધું કરવાનું એના કરતા મને ડાયમંડની મંગળી કરાઈ આપો એવા બધા પૈસા કઈ ઉડાડવા નથી ત્યારે મને એમ થાય કે આપણે વીસ નખવાળીને પારકી જણીને આવા બધા શબ્દો વાપરીએ એ પુત્ર વધુઓને પણ પ્રણામ છે કે જેમણે આટલા સ્નેહથી આ કાર્યક્રમમાં પોતાનો રસ ઉમંગ અને પ્રેમ દેખાડ્યો તમે વિચાર કરો આ ફોર નાઇન્ટી એટ એનો જે કાયદો છે અત્યારે એનો બધો સદઉપયોગ જ થાય છે આપણે બધા જાણીએ છીએ કે એનો શું ઉપયોગ થાય છે હું હંમેશા કહું છું તમે તો બધા અમેરિકા રહો છો એટલે તમને વધારે કહું છું કે પુત્ર વધુ શું પહેરે છે ને એમાં બહુ રસ નહીં લેતા પુત્ર વધુ કેવી છે ને એમાં રસ લેજો ભલે શોર્ટ્સ પહેરે પણ સસરાને જો પેન આપી શકે ને માંદા પડેલા તો એ શું પહેરે છે એ મહત્ત્વનું નથી એ કેવી છે એ મહત્વનું છે પથારી સસરાની જે સેવા કરી શકે ને એ સાચી પુત્ર વધુ પિતા માનીને હું નહીં કરું મારાથી નહીં થાય આવું બધું કહેવાને બદલે આ બે એવી વહુઓ છે કે જેમણે એમ કહ્યું કે બોલાવો બધાને આનંદથી આપણે આ પ્રસંગ ઉજવીએ તો માત્ર પુત્રને નહીં પુત્ર વધુને પણ પ્રણામ છે કે જેણે આ પ્રસંગને આટલો આનંદથી ઉજવ્યો બાકી કહી જ શકે ને કે તમને બહુ પ્રેમ છે મને નથી પણ એવું નથી કર્યું એમને પણ પ્રણામ છે અને સાથે મારે એ પણ કહેવું છે કે સાસુએ પણ આ શીખવાનું છે જે પરણીને આવે ને બિચારી એ એના મા બાપને મૂકીને તમારા આશરે આવી છે આપણે તો બધા ખેડૂત છીએ જમીન સાથે જોડાયેલા છીએ એક કુંડામાંથી છોડ બીજા કુંડામાં લઈ જઈએ ને તો એની આજુબાજુની માટી કાઢવી પડે થોડી માટી સાથે રોપવો પડે બરાબર ને એ એના પિયરની માટી સાથે લાવી છે એ કાઢી નહીં નાખતા કારણ કે તમારી માટીમાં એડજસ્ટ થાય ને ત્યાં સુધી એ પોતાની માટીથી જીવશે એને પણ એટલો જ પ્રેમ કરજો જેટલો તમારી દીકરીને કરો છો ભલે વહુ છે એની મર્યાદાઓ સાચી પણ એને પ્રેમ તો એટલો જ આપજો કારણ કે એ તો તમારા આશરે આવી છે મને હું સિંગલ ચાઇલ્ડ ફેમિલીમાંથી આવેલી પણ આજે તમે મારી બનાવેલી દાળ મૂકો અને મારા સાસુની બનાવેલી દાળ મૂકો તમે ફેર ના પાડી શકો કેમ કારણ કે એમણે મને ધીરજથી ટ્રેન કરી છે મને તો સેન્ડવિચ સિવાય કંઈ બનાવતા આવડતું જ નહોતું પહેલે દિવસે મેં ઉત્સાહ બતાવ્યો કે હું ખીચડી મૂકું એમણે મને કહ્યું કે આ ચોખા જૂના છે ફૂલશે પણ ગાંઠી નહીં અને ખૂબ બધી ચોખા લીધા અને પછી તો એક તપેલામાંથી બીજું તપેલું ત્રીજું તપેલું ત્રણ ઘરમાં આજુબાજુમાં મારી બનાવેલી ખીચડી પહોંચાડી એમણે કે હવે કંઈ બનાવતા નહીં અમારી કાજલે ખીચડી બનાવી છે આ સત્ય છે અને ત્યારે તમને એમ થાય કે એ દિવસે એમ કહ્યું હતું કે આ બધું બગાડ્યું ને ખરાબ કર્યું ને એને બદલે એમ કહ્યું કે આ જૂના ચોખા છે ને ફૂલે હવે હું આખી જિંદગી શીખી ગઈ કે જૂના ચોખા ફૂલે ભલે એકવાર ખીચડી વધારે બની પણ એમણે ધીરજથી મને ટ્રેન કરી એ પણ હું સવિતાબેનને બહુ આદરથી અને પ્રેમથી કહું છું કે આ સુંદર ટ્રેનિંગ પણ એમણે આપી છે જે વહુઓ કાચી કારકોરા કાગળ જેવી આવી હોય એના પર રામ નામની જેમ એમણે સંસ્કાર લખ્યા છે એટલે એમને પણ એ આદર બાકી સાસુ અપમાન કરે ઉતારી પાડે ખરાબ રીતે વર્તે તો વહુઓને પણ વિચારીને પછી છેલ્લે એ જ રીતે વર્તતા શીખે તમે જે વાવો એ લણો માટે આજે જે લોકો હાજર છે એ બધાને મારે કહેવું છે કે પ્રેમ છે ને પરસ્પર છે સન્માન વાવશો ને તો સન્માન મળશે આ સાસુને બહુ બંને માટે છે પતિ અને પત્ની બંને માટે છે માતા પિતા અને સંતાન બંને માટે છે જે વાવો એ લણો સન્માન જોઈએ છે સન્માન આપો સ્નેહ જોઈએ છે સ્નેહ આપો આદર જોઈએ છે આદર આપો વાલ જોઈએ છે વાલ આપો સ્વીકાર જોઈએ છે સ્વીકાર આપો આજકાલ મમ્મીઓ ફોન બહુ કરે છે મોબાઈલ આવે ને પછી બહુ ઘરે આવી હોય ને સવારે તમારે ઘેર શું બન્યું મમ્મીને કહી દે અને મમ્મી કે કેવું ટીંડોળામાં આદુ મરચું નાખે છે આપણે તો સુકું મરચું નાખીએ છીએ ત્યાંથી મમ્મી આનું ઘર ચલાવે ન કરતા તમારી દીકરી જે માટી લઈને ગઈ છે ને એ માટીથી એડજસ્ટ થશે નવી માટીમાં એને એના ઘરમાં ટકી જવા દેવાયની જો તમારી ઈચ્છા હોય તો અહીંથી રિમોટ કંટ્રોલ નહીં કરતા તો એ સારી પુત્ર વધુ બનશે તો એ સારી મા બનશે તો એ સારી પત્ની બની શકશે આ મારી છેલ્લી વાત છે તમને સૌને એક સરસ નાનકડી વાર્તા કહીને મારી વાત મારે પૂરી કરવી છે એક છોકરો એક પપી ખરીદવા જાય છે પેટની દુકાન અને જઈને કહે છે કે મને એક પપી ખરીદવું છે આજે મારો બર્થડે છે દુકાનવાળો એને કહે છે કે કેટલા છે તારી પાસે પૈસા તો કે મારી પાસે સો ડોલર છે તો કે પપી તો બધા દોઢસો ડોલરના છે કે ઓકે હું નેક્સ્ટ યર ફરી આવીશ પેલો છોકરો જવા લાગ્યો દુકાનવાળાએ રોક્યો કંઈ આમ તારો બર્થ છે ને તો આ તો કે કંઈ નહીં ચાલ આપી દેસ ઓર્ડર હું તને પપ્પી આપી દઈશ એણે બધા પપ્પીઝને બોલાવ્યા સરસ રૂના દડા જેવા બધા ગોળ મટોળ મીઠડા એકદમ કુરકુરિયા બધા આવ્યા એમાં એક કુરકુરિયું ધીમે ધીમે પાછળ આવ્યું ને એમ સહેજ પગે લંગડાય પેલા છોકરાએ કીધું મને આ જોઈએ છે એટલે દુકાનવાળા એને કહ્યું કે બેટા એ દોડી નહીં શકે તારો બોલ નહીં લાવી શકે તારી ઉપર ચડી નહીં શકે તારી સાથે મસ્તી નહીં કરી શકે એ બાળપણથી જ એને નાનકડી ખોડ છે પગમાં તારી પાસે ઓછા પૈસા છે એટલે કે તારે ખોડવાળું લેવું જરૂરી નથી છોકરો હસ્યો એણે આમ પગ ઊંચો કરીને બતાવ્યો એણે કહ્યું મને પોલિયો છે મને દોડે બોલ લાવે મારા પર ચડી જાય મસ્તી કરે એવું પપ્પી નથી જોઈતું મને એક એવો દોસ્ત જોઈએ છે જે મને સમજે અને આ એની ખોડ ને મારી ખોડ ભેગી થશે ને તો અમે એકબીજાને સમજી શકીશું મારે બધાને કહેવું છે કે કોઈ પરફેક્ટ નથી આપણે બધા નાની મોટી ખોડવાળા માણસો છીએ હું પણ છું હું પણ પરફેક્ટ નથી પણ એ એકબીજાની ખોડ સ્વીકારી સમજી અને એકબીજાને પ્રેમ કરી શકીશું ને તો આવો એક સુંદર સમાજ ઊભો કરી શકીશ પરફેક્શનની શોધમાં નીકળશો ને તો ઇમ્પરફેક્શન સિવાય કંઈ હાથમાં નહીં આવે પણ બે ઇમ્પરફેક્ટ લોકો ભેગા થઈને એક પરફેક્ટ રિલેશનશીપ ઊભી કરી શકશે તો ચાલો આજના પ્રસંગે જે અદભુત કામ એમણે કર્યું છે એને જોરદાર તાળીઓથી બિરદાવીએ તમે ભલે તમારા માતા પિતા માટે આવો પ્રસંગ ન કરી શકો તમે ભલે આવી રીતે સ્ટેજમાં જાહેરમાં એમનું સન્માન ન કરી શકો ન કરવા માંગો ઘણી વાર મમ્મી પપ્પા પણ એમ કે ના અમારે નથી કરવું પણ એટલું ચોક્કસ કરજો કે રોજ સાંજે એમને દસ મિનિટ આપજો એ આ સમારંભથી ઓછું નથી